नमस्कार, हूँ अनिशा। आप जो रहा छो स्पार्क टुडे न्यूज। समाचार में बात करिए तो वाघोड़िया बैठक ना उम्मीदवार अश्विन पटेल ना प्रचार ने गामे गाम आवकार मिली रह्यो छे। अभूतपूर्व जनसमर्थन आपनार स्नेह अने प्रचंड विजय नाद साथ 136 वाघोड़िया विधानसभा में कोयली गाम में स्थानिकों साथे मुलाकात अने जनसंपर्क करीने विकासनी गति ने वधु वेगवान बनावा अने भाजप सरकार ने फरी एक वक्त तेमनी सेवा करवानो अवसर प्रदान करवा अपील करी छे। विकास साथे वाघोड़िया, भाजप साथे वाघोड़िया, तेमज आगामी विधानसभा में चूंटणी अनुलक्षी ने 136 वाघोड़िया विधानसभा में कोयली गाम नाम केंद्रीय रक्षा राज्य मंत्री अजय भट्ट तेमज सांसद रंजनबेन भट्ट की विशेष उपस्थिति में चूंटनी प्रचार करवामां आव्यो छे। અમારા પ્રદેશ સેન્ટ્રલના મંત્રી શ્રી આવ્યા છે અને એમને અજયભાઈ ભટ્ટ સાહેબ એમને એક નક્કી કર્યું હતું કે કોઈ પણ એક ગામની અંદર મારે ફેરની ફરી અને પ્રજાનો શું જુસ્સો છે જોવું છે। એટલે ગઈકાલે રાત્રે 6 વાગે મેસેજ આવ્યો એટલે તરત જ મેં કોયલી ગામની આ ફેરની નક્કી કરી અને અમારા કોયલીના ટોટલી ટેકેદારો આજે એમની સાથે એમની વાતને એમના નામને માન આપી અને આજે ચાલુ વર્કિંગ ડે છે તો પણ આટલી મોટી સંખ્યામાં અમારા કોઈના ભાઈઓ અને બહેનો જોડાયા છે તે બદલ હું એમનો પણ આભાર માનું છું। અશ્વિનભાઈ, ગઢ છે તમારો, અહીંથી કેટલા જંગી મતોથી લીડ આપશો? આ 10,700 મતનો ગઢ છે જી અને 9,000નું વોટિંગ થશે જ, એનાથી વધારે થાય અમે 80%ની નીચે કોઈ દિવસ વોટિંગ કોયલીમાં થયું નથી। એની અંદરથી 95% મત કોયલીમાં ભારતીય જનતા પક્ષ 136 વાઘોડિયા સીટને અશ્વિન પટેલને માન્ય નરેન્દ્રભાઈ રંજનબેને ખૂબ કામ કર્યા છે, એમના કામ જઈને આપણે ઊભા છે ને, એ પણ બ્લોક રંજનબેને 22 લાખ રૂપિયાના નખાવડાયા છે, એમના પણ કામો જોઈ અને આ ભારતીય જનતા પક્ષના દરેક નાગરિકો ભાઈઓ બહેનો આ ભારતીય જનતા પક્ષને મત આપશે। ઘણા બધા ગામો છે, એમાં શું મેસેજ આપશો આપણા મતદારોને? દરેક નાગરિકોને, ભાઈઓ બહેનો, વડીલોને હું એક જ બે હાથ જોડીને રિક્વેસ્ટ કરીશ કે 5મી તારીખે સવારે જ્યારે મતદાન ચાલુ થાય તે વખતે પહેલાં સ્ટાર્ટિંગમાં 10 વાગ્યા પહેલાં તમે 100% મતદાન પૂરું કરી અને ભારતીય જનતા પક્ષને જીતાડશો એવી મારે વાઘોડિયા 136 સીટના દરેક નાગરિકોને હું આ એક અપીલ કરું છું। વાઘોડિયા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ અશ્વિનભાઈ પટેલને મેન્ડેટ આપ્યો છે, કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે, સાથે મતદારોમાં પણ ખૂબ ઉત્સાહ છે। કોઈ પણ કંઈ કહેતું હોય પણ મતદાર પોતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને કમળને મત આપવાનો છે। વાઘોડિયા વિધાનસભાની અશ્વિનભાઈ પટેલની જીત નિશ્ચિત છે અને ખૂબ જંગી લીડથી વાઘોડિયા વિધાનસભા એટલે વાઘોડિયા તાલુકો અને વડોદરા ગ્રામ્ય આ તમામ મતદારો અશ્વિનભાઈ પટેલ અને કમળની સાથે છે, નરેન્દ્ર મોદીજી સાથે છે। આપના માધ્યમથી મતદારોને હું ચોક્કસ કહેવા માગીશ, હંમેશા આપે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા છે, આવો આ વખતે પણ જરાય શરત ચૂક ન થાય। કોઈ સગાવાલા હોય ને, કોઈ મિત્ર હોય ને, એને એવું કહેવાનું આવીને મરઘેર 2 દિવસ ચા પી જાઓ પણ મત તો અમારો નરેન્દ્ર મોદીને જ હોય, આ ભાવ મારા મતદારો રાખવાના છે એવો વિશ્વાસ છે। આવો મિત્રો, ફરી આપણે 5 તારીખે જે રીતે તમે અશ્વિનભાઈ પટેલનું સ્વાગત કરી રહ્યા છો, સમર્થન કરી રહ્યા છો, આવકાર આપી રહ્યા છો, એ જ રીતના 5મી તારીખે આપણે બધા જંગી લીડથી મતદાન કરીએ અને ખૂબ મોટું મતદાન કરીને અશ્વિનભાઈને લીડ સાથે જીતાડે। મેમ, 10 બેઠકની જવાબદારી આપણી પર છે, એક સવાલ એવો કરીશ કે સોશિયલ મીડિયામાં એવા ફોટા વાયરલ થાય છે કે દેખાતા હોય 100 અને 1000 લોકો જોડાયા, 2000 લોકો જોડાયા, એમને શું મેસેજ આપશો? જી બિલકુલ પ્રતિકભાઈ, હમણાં જ આપે 2 દિવસ પહેલાં અમારા અનગઢમાં આપે કાર્યક્રમ જોયો હશે, અમારા યુગપાલ દીકરો છે, સ્વ ઉપેન્દ્રસિંહજીનો દીકરો, એ લગભગ 1800 થી 2000 કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, સાથે અમારા દિલીપભાઈ ભટ્ટ અને હિતેશભાઈ, આ આખી ટીમ, એ પણ 500 થી પણ વધારે કોંગ્રેસના કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। 100% પક્કી જીત હૈ ઓર કોઈ વિકલ્પ હી નહીં હૈ। આજ જનતા બહોત સમજદાર હો ગઈ હૈ। આજ આપ કંકર તોડને વાલે, બેલચા લગાને વાલે મજદૂર સે ભી અગર
नरेंद्र भाई मोदी जी के बारे में कोई गलत बात करोगे वो भी गुस्सा होता है। सबने मन बना लिया है कि हम कमल के फूल को, भारतीय जनता पार्टी को वोट देके नरेंद्र भाई के हाथों को मजबूत करेंगे, इसलिए कोई सुनने को तैयार ही नहीं है। सामने जो आ रहे हैं वो विकल्प शून्य है। आप रैली में भी बोल रहे हो, शाम को जाहिर सभा भी है, यहाँ के जो मतदार हैं उनको क्या मैसेज देना चाहोगे? भाई, गुजरात की धरती ने दिल्ली में पहले अपनी माटी की खुशबू फैलाई और दिल्ली की जब खुशबू फैली तो वो खुशबू पूरे विश्व में आज गई है। नरेंद्र भाई मोदी का कोई भी सानी नहीं है। विश्व का एकमात्र नेता अगर कोई आज सर्वमान्य है तो वो हमारे माननीय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी हैं। इसको सब जनता जानती है, आम आदमी जानता है, बच्चा बच्चा जानता है। जीत तो पाकी है, ज्यां जीए छे हमने अवकार मिले छे। जीत एटले खाली जीत नहीं, लीड साथ जीत छे। आप क्षत्रिय उम्मीदवार की बात करता हो कि क्षत्रिय नहीं तो भारतीय जनता पार्टी सब ज्ञाति ने लेने चलवा वाली छे। कोई एक एक पक्ष के अपने एक ज्ञाति ने लेने जो निकलिए तो अपना ना जीता है। सर्व ने साथ लेने चलवानी बात है। अमारी मांगनी फक्त फक्त स्थानिक उम्मीदवार नी, अने अमने आ वक्त 30 वर्ष पछी लगभग स्थानिक उम्मीदवार मळ्या छे। एटले हम सौ ज्ञातिनी बात करूँ छूँ, सौ ज्ञातिनी अपील पण करूँ छूँ, मारा क्षत्रिय ज्ञातिने पण अपील करूँ छूँ कि आपणे सौ स्थानिक उम्मीदवार पहली वार मळ्या छे, आपणे एमने जीताड़िए। आ ए मारुं मां कहेवू एटले ज छे કે આજે જો સ્થાનિકને આપણે ટિકિટ મળી છે, આવતી વખતે આપણામાંથી કોકની વારી આવશે। 30 વર્ષે જે સ્થાનિકની ઉમેદવાર આપી છે, આપણે સ્થાનિકને જીતાડીએ તો આવતીકાલ આપણી વારી આવશે। જો ક્ષત્રિયના બીજા એક ઉમેદવાર ઊભા થયા છે અપક્ષ, જો આપણે એમને જીતાડશું એ બહારના જ છે, આપણી વેલ્યુ આપણે વધારીએ તો સ્થાનિક ઉમેદવાર આપ્યા છે એમને જીતાડીએ તો જ કાલ આપણી ગણતરી થશે। બસ આપ સૌને અપીલ છે, મારા ક્ષત્રિય સમાજને અપીલ છે કે આપણે સ્થાનિક ઉમેદવારને જીતાડીએ અને આપણે સ્થાનિક લડશે, સ્થાનિક જીતશે, સ્થાનિકના મોટો સાથે ચાલવાના છે અને આપણે આ જીત મેળવવાના છે।